કેમ છો વિદ્યાર્થી મિત્રો? ગુડ મોર્નિંગ. આજથી આપણે ગણિત વિષય ભણી રહ્યા છે, તો સૌથી પહેલાં આપણે તો રિવિઝન કરશું, અંકલેખનનું સંખ્યા ધ્યાન લેશું અને ત્યારબાદ આપણે આગળ ભણવાનું શરૂ કરીશું. તો આપણે જ્યારે નાના હતા ત્યારે આપણે હંમેશા અંકલેખન કર્યું, બરાબર છે? જેમાં 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. 1 થી 9 એ અંક છે અને જે 10 છે એ એક સંખ્યા બની. એ જ રીતે આપણે 11ને ઓળખીએ છીએ, 21ને ઓળખીએ છીએ, 44ને ઓળખીએ છીએ, 56ને ઓળખીએ છીએ, 86ને ઓળખીએ છીએ. તો આ બધી પણ સંખ્યા થઈ, પણ આ કઈ સંખ્યા થઈ? 2 અંકની, બરાબર છે? સેમ થિંગ આપણે પછી ભણ્યા 3 અંકની સંખ્યા, એટલે કે 111, 121, 131, 431, 546, 747, 711, 100. આ જે છે એ 3 અંકની, પણ આ 3 અંકની સંખ્યા આપણે જ્યારે નાના હતા ત્યારે આપણને એની બાંધણી શીખવાડવામાં આવી હતી. દાખલા તરીકે સપોઝ 10 વત્તા 1 બરાબર 11 થયા, 20 વત્તા 5 બરાબર 25 થયા. તે જ રીતે અગર આપણે 100 અંક લઈએ તો 100 વત્તા 50 વત્તા 6 બરાબર 156 થયા. હવે આપણે 100 વત્તા 50 બરાબર 6 156 સુધી પહોંચ્યા. તે જ રીતે 200 વત્તા 40 વત્તા 1 એટલે શું થશે? 241. 570 વત્તા 7 બરાબર 577. 900 વત્તા 40 વત્તા 4 બરાબર 944. સો આ જે સંખ્યા બની એ 3 અંકથી બનેલી સંખ્યા છે, 944. તે રીતે જ 900 વત્તા 90 વત્તા 9 બરાબર 999 બને. 999 એ 3 અંકની મોટામાં મોટી સંખ્યા છે. 999 વત્તા 1 બરાબર 1000 થાય. તે જ રીતે 1000 વત્તા 1 બરાબર 1001 થાય. 1000 વત્તા 200 વત્તા 1 બરાબર 1201 થશે. તે રીતે જ 2000, 3000, 4000, 5000, 6000, 7000, 8000, 9000 સંખ્યા બને. 1000ને આપણે શબ્દમાં 1000 લખીશું, 2000ને 2000, આ રીતે જ 4000 શબ્દમાં આ રીતે લખાય. 6000ને 6000 અને ત્યારબાદ 9000ને 9000 તે રીતે લખીએ છીએ. હવે 1000 વત્તા 400 વત્તા 40 વત્તા 4 કઈ સંખ્યા બની? 1444. તે રીતે જ 6000 વત્તા 200
बीस वत्ता एक बराबर कई संख्या बनी आपड़ी 6221। आ 6221 संख्या में आ जे छे ए एकम छे, आ स्थान छे ए दशकनु स्थान छे, आ स्थान छे ए शतकनु स्थान छे, अने आ जे छे ए हजारनु स्थान छे। बराबर छे? ओके, सो 9000 + 900 + 90 = 9999 એ ચાર અંકની મોટામાં મોટી સંખ્યા છે, તેમાં એક ઉમેરતા કઈ સંખ્યા બનશે? 10000। એ પાંચ અંકની નાના નાની સંખ્યા બનશે। સો આજે આપણે 1 થી લઈ 10000 સુધીની જે સંખ્યા હતી તેનું સંખ્યા જ્ઞાન મેળવ્યું। બાળકો, અત્યારે મહામારી ચાલી રહી છે જેમાં તમે સ્કૂલે આવી રહ્યા નથી, તો ઘરે બેઠા જ તમે મહેનત કરશો અને સરસ પરિણામ લાવશો જેથી આપણું ભવિષ્ય ના બગડે અને ગણિત વિષય બી આપણો ઘરે બેઠા પાક્કો થાય એ માટે જરૂર 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 મહેનત કરજો અને દરરોજ પ્રેક્ટિસ વર્ક એટલે કે PW કરશો। થેન્ક યુ।